પાંજરાપુર માં છે તો અમે તો શું રોજ જોતા હોય એટલે વાંધો ના આવે, પણ આવી ગાય જો તમારા ઘરે હોય તો તમને આપડી ઘરની ગાય આવી રીતે હેરાન થતી હોય. જય માતાજી. મિત્રો, સવારના 8 વાગ્યા છે, નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે પાંજરાપુર જવા માટે. બાકી જો મહેશભાઈની ગાયો છે, બે ધોર ને ધમોડ નહીં, બે ચાર ગાયો છે એ આડી ગઈ છે અને બાકી બધી અહીંયા છે. તો જાય પાંજરાપુર, પાંજરાપુર જઈને જોઈએ કાંઈ નવું કામ હોય તો બતાવીએ તમને. મિત્રો, હવે આપણે પાંજરાપુર પહોંચી ગયા છે, હવે વાડાની અંદર જઈને જોઈએ કાંઈ નવો કેસ આવે તો જોઈએ, નહીં તો ઢોર ઉઠલી જાય પછી પાવડરનું કામ ચાલુ કરશું. મિત્રો, હવે આપણે પિંજરાની અંદર આવી ગયા હતા, ધોરણ બધા ઉછળી ગયા છે, હવે પાવડર નાખવાનું છે. તો પાવડર છે નહીં, ભગત લઈ આવો 5 પેકેટ, અને પાવડર લઈ આવો એટલે તમને એક ગિફ્ટ આપું હું તમને. ભગત છે પાવડર લઈને આવી ગયા છે. ભગત, હવે આની અંદર તમે મને નાખી દો આની અંદર, પછી હું તમને ગિફ્ટ આપું. પેલા પાવડર નાખી લઉં પછી આપું. હોય ને ત્યાં સુધી હમણાં પાવડર નાખી દે, ભગતને આપણે ગિફ્ટ આપીએ. બંને પિંજરાની અંદર પાવડરનું કામ પૂરું થઈ ગયું છે, હવે ભગતને એની ગિફ્ટ આપી દઈએ. આપણે પાવડર લઈ દીધો ને એને. ભગત તૈયાર છો ને? ભગતની ગિફ્ટ જો અહીંયા આપણા હાથમાં રેડી છે. ભગત દેખાય તમને? હે ના. હવે આપણે ભગતની ગિફ્ટ આપીને જાય છે હોસ્પિટલની અંદર. બાકી અહીંયા નીરને બધું થઈ ગયું છે, જોઈ શકો છો. હવે થોડી વારમાં ઢોરા આવશે, પછી કામ ચાલુ કરી નાખીએ આપણે, કાંઈ જે બીમાર હશે કે ડ્રેસિંગનું કે. તો ચાલો જોઈએ ઢોરા આવે પછી. પાંજરાપુરમાં આવે છે, આ ચરાની ખરીદી, સૂકા ચરાની ખરીદી ચાલુ થઈ ગઈ છે. તો રોજ રોજ આવી રીતે ગાડીઓ આવશે, જોઈ શકો છો અત્યારે જારની ગાડી આવી છે. અને હવે આપણે જાય છે, અહીંયા મશીન ચાલુ કર્યું છે જે વતરો કરવાનું, કટિંગ કરવાનું. એમાં ભગતને મદદ કરાવી એક માણસ આપણો હાજર નથી, તો અહીંયા જોઈ શકો છો. હવે મિત્રો, આપણે વાડાની અંદર વરી આવી ગયા છે. જો બધા ઢોર છે એ નીણ ખાય છે, થોડી વાર નીણ ખાઈ લઈ પછી કામ ચાલુ કરીએ. અહીંયા આ વાડામાં નીણ થાય છે, જોઈ શકો છો તમે, જે ગૌસારાવાળો વાડો છે એમાં. અને બાકી આમાં છે, અને આ બળદ છે એમાં શું આપણે આમાં કંબોડી કે કાંઈ છે નહીં, જે આ સિંગર્યું એમાં. પણ કાંઈક કહીને લાગેલું હોય એવું લાગે છે આપણે, કેમ કે આમ મૂંઝાઈ ગયેલો આખો દિવસ ઊભો હોય, સિંગ ત્રાંસું રાખે એટલે આપણે એમાં કંબોડી છે નહીં, છતાં એને એ સિંગ રહ્યું એને આપણે કાલે ઓપરેશન કરીને કાપી નાખવાનું છે. કારણ કે શું એમાં એને પીડા છે એ તો નક્કી વાત છે, કારણ કે જોઈ શકો છો આખો દિવસ એ બળદ છે એકદમ મૂંઝાઈ ગયેલો રહે છે. અને એ સિંગમાં છે એ ખણતો હોય અને સિંગ ખપે ત્યાં આમ ઘસતો હોય એવું છે, એટલે એને એ સિંગમાં ખપે કંઈક લાગી ગયું હશે, એની હિસાબે એને પીડા થાય છે. તો એ કાલે આપણે એનું ઓપરેશન કરી જ નાખવાનું છે. બાકી આજે છે બીજું કાંઈ અત્યારે હજી છે નહીં, બાકી રેગ્યુલર જે કામ હોય આપણું એ કામ છે. તો થોડી વાર શું નીણ ખાઈ લઈને પછી આપણે કામ ચાલુ કરીએ. મિત્રો, ઢોરા બધા નીણ ખાઈ લીધા છે, હવે પાટા વરવાનું ચાલુ કરી નાખ્યું છે. જો આ પાડીને પકડે છે ભગત, પકડીને વ્યવસ્થિત પાડીને એને ડ્રેસિંગ કરી નાખીએ. મિત્રો, આપણે ભૂરી પાડીને પાટો વારી નાખ્યો છે. હવે જે આ કૂતરે ફાળેલા આપણે રોજ જે ડ્રેસિંગ કરીએ છીએ એ પાડીના જે માલિક છે એ પોતે આવ્યા છે, આજે એ પાડીને સંભાળવા માટે આવ્યા. તો આપણે એને ડ્રેસિંગ કરી મતલબ પાટો ખોલીને બતાવીએ કેટલો ફરક છે, પછી એની હારે વાત કરશું આપણે. મિત્રો, આપણે જે આ કૂતરે ફાળેલી પાડી હતી એનો પાટો બદલી નાખ્યો છે. હવે પશુ માલિકને આપણે પૂછા કરીએ કે ત્યારે જ્યારે લાગ્યું ત્યારે કેવી પરિસ્થિતિ હતી ને હવે કેવી છે. તો ભાઈ કેમ છો, મજામાં? મજામાં. શું નામ તમારું? રામજીભાઈ. રામજીભાઈ, તમારે પાડીને આલા જે કૂતરે લગાડ્યું હતું એને કેટલો સમય થયો છે? 20 દિવસ થઈ ગયા. 20 દિવસ થયા છે, કાંઈ વાંધો નહીં. ત્યારે કેવું લાગેલું હતું? બહુ ઘણું લાગેલું હતું. હા, બે કાનામાં જીવડા પડી ગયા હતા, બે પગામાં જીવડા પડી ગયા હતા. હા હા. ને હવે કેમ છે પાડીને? 90% ફાયદો થઈ ગયો છે ને, બધું કમ્પ્લીટ. હવે આમ શું બધું થઈ ગયું છે, જે ઘાવ હતા બધા રૂજાઈ ગયા, હવે ખાલી ઉપર રૂજ વરે ને ચામડી આવે ની વાર છે, બરાબર. બાકી જોઈ શકો છો આ જે પગ હતો, આ જે પાટાવાળો પગ છે એ સંપૂર્ણ રીતે હાડકા દેખાઈ ગયા હતા ત્યાં સુધી લગાડેલું હતું. પણ અને અહીંયા તમે પાંજરાપુર મૂકી ગયા કેટલા દિવસ થયા છે?
20 દિવસ થઈ ગયા છે એમ ને ના કાંઈ વાંધો નહીં બાકી આમ થઈ ગઈ છે તમારી પાર્ટી ઓકે બરાબર બાકી આ કાન હતા એમાં પણ આમ શું આપણે હવે હતા એવા ને એવા તો ન થાય પણ એને રૂજાઈ ગયું છે સમજી ગયા ના જીવડા પડી હતા ત્યારે બહુ સારું છે ના ના સરસ છે આમ શું પેલા તો હાલી નાખતી ને હવે હાલવાય મંડી છે કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે તમે એને છોડી નાખો એની આજની દવા થઈ ગઈ છે ટ્રીટમેન્ટ થઈ ગઈ હવે ભગત આપણે બીજું ઢોર પકડો કોઈ પણ મિત્રો આપણે ડ્રેસિંગ ને એવું બધું હતું કામ એ જોઈ લીધું છે બાકી કઈ નવું કઈ હતું નહીં બાકી જો આ ગાયો બારે આવી ગઈ છે અહીંયા જોઈ શકો છો તમે સામેના વાળામાં આવે છે એને આપણે અમાંદા વાળામાં બધું કામ થઈ ગયું છે ઢોલ જો ભગત નાખવા જાય છે હવે જાય આપણે હોસ્પિટલની અંદર ત્યાં કને થોડીવાર બેસું કઈ નવું કેસ આવે તમને બતાવી મિત્રો આપણે અહીંયા વાળાની બારે આવ્યા અને જો આ દાનની ગાડી આવી છે આમાં ચલો મિત્રો થોડી વાર આપણે અહીંયા બધું હાથ પગ ધોઈને બેઠા હતા તો બીજો કાંઈ નવો કેસ ના આવ્યો તો ઘરે જમવા જવાનો સમય થઈ ગયો છે તો આપણે પહેલાં જાશું વાડે વાડે નિર્ણય બધું કરી અને પછી જાશું ઘરે જમવા તો મળીએ સીધા વાડે હવે મિત્રો પાંજરા પરથી આપણે વાડે પહોંચ્યા છે અહીંયા જોઈ શકો છો આ બંને અહીંયા બેઠા છે તો હવે આપણે એને પાણી મૂકવાનું છે તો પાણી ભરીને પહેલાં એને મૂકી દે અને પછી નાખી પાછળના વાડામાં નીર અને ત્યાં કને નીર નાખીને પછી આ ત્યાં પાણી પી લેશે અને પાણી પી લે પછી એને આને નીર નાખી દે તો પહેલાં મૂકી દે પાણી અને પછી નાખીએ નીર મિત્રો હવે આપણે પાછળના વાડામાં થઈ કટ્ટી નાખી દીધી છે જોઈ શકો છો તમે તો દેખાવા માંડ્યા આ ઘોડી અહીંયા ખાય છે આ બધી અહીંયા ખાય આ રહ્યા એટલે અહીંયા ખાય આજે શું રેડલાને જવા દીધો છો એ ઓકે હતો કંઈ તકલીફ નથી પછી પગમાં અને જવા હાટું ઘણું કરતો જવા હાટું ઘણી હું ટ્રાય કરતો કે વાડામાંથી બહાર નીકળી જતો ને એવું કરતો એટલે એને આજે જવા દીધો છે બાકી આ બધાને જો નીર નાખી દીધી હવે એવું આગળવાળા છે એને પાણી પી લીધું હશે તો એને દીધી મિત્રો આ બંનેને હવે આપણે અહીંયા જાર નાખી દીધી છે પાણી પાઈ લીધું છે તો વાડાનું કામ અત્યારે ઓકે થઈ ગયું છે હવે જાશું ઘરે અને ઘરે જમીને પછી જાશું પાંજરા પર તો હવે મળીએ સીધા પાંજરા પર મિત્રો વાડે બધું કામ કરી ઘરે જમીને ફરી પાછા આપણે પાંજરા પર પહોંચીએ અને હવે જાય છે વાડાની અંદર જઈ અને જોઈએ કાંઈ નવો કેસ આવ્યો તમને બતાવીએ મિત્રો માંદાવાળા બંને પિંજરાની અંદર છે આપણે ચેક કરી લીધું નવો કાંઈ કેસ આવ્યો નથી તો સામે જે માંદાવાળો વાડો છે એમાં ચેક કરતા હોય એમાં કોઈ ઢોર ઉતારી ગયો બીમાર કે એવું હોય ને ઉતારી ગયો હોય તો જોઈ લઈએ મિત્રો આપણે જે માંદાવાળો વાડો છે એમાં બધું ચેક કર્યું કાંઈ નવું ઢોરું આવ્યું નથી બીમાર હોય એવું બાકી આ બળદ છે અને આ બાજુનું છે પહેલી બાજુનું આ સિંગ છે એનું કાલ ઓપરેશન કરવું છે તો એ કાલ આપણે જોશું બાકી બધા જો ઢોરા કમ્પ્લીટ ખાય છે બધા ઓકે છે અને આ બધું થોડાક આ બાજુ છે બાકી આ રહ્યા એક ગાય જો આજે આપણું ફેલ ઓપરેશન છે રોજ ડ્રેસિંગ કરીએ સાફ સફાઈ કરીએ પૂરી ગાય છે કેવી ભયાનક પરિસ્થિતિ છે જોઈ શકો છો તમે પણ હવે શું એની બીજું કંઈ હાજી કરવાનું આપણી પાસે કોઈ ઓપ્શન નથી કે કાંઈ રસ્તો નથી ગયો કે એની નથી કાંઈ દવા બીજી એનું શું ટાઈમસર ઓપરેશન છે એ જ એની હાચી દવા છે પણ અમુક માણસોની બેદરકારીની હિસાબે આવી બધી પરિસ્થિતિ થાય છે ગાયોની કેવી ભયાનક છે આ તો શું અહીંયા પાંજરાપુરમાં છે તો અમે તો શું રોજ જોતા હોય એટલે વાંધો ન આવે પણ આવી ગાય જો તમારા ઘરે હોય તો તમને આપણી ઘરની ગાય આવી રીતે હેરાન થતી હોય તો કેવું દુઃખ થાય તમે જ કહો તો કેવી ભયાનક પરિસ્થિતિ છે હવે બાકી ઓમ તો શું એને પીડા નાની ઇન્જેક્શન દીધેલા છે પીડા તો ન થાય પણ હવે પીડા ના થાય એનાથી કંઈ મતલબ નથી કાંઈ એને શું આગળ હાજી થવાના કોઈ સાંજ છે નહીં બાકી આ એનો વાસડો છે અહીંયા ઊભો છે બચારો અરે આ ગાયનો જ વાસડો છે આ બાકી બીજા બધા ઢોરા ઓકે છે તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં કને જઈને બેસું કાંઈ નવો કેસ આવે તો તમને બતાવીએ મિત્રો સાંજના 6 વાગી ગયા છે બીજો કાંઈ નવો કેસ હતો નહીં રેગ્યુલર કામ હતું એ કર્યું ને હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે ભગતના બે નીકળી ગયા તો હવે જાશું વાડે અને જે રેગ્યુલર કામ છે એ કરશું કાંઈ નવું છે નહીં ત્યાં પણ તો આજના વિડીયોને આટલે સુધી જ રાખશું વિડીયો પસંદ આવે લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો મિત્રો સાથે શેર કરજો મળીએ કાલના નવા વિડીયોમાં